જય ગુરુદેવ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે શીખવાનું છે શ શરબતા સ વિશે. એના વિશે શીખશું બાળ મિત્રો, શ શરબતા સ વિશે. તો આજે આપણે આમાં રંગ કરીશું અને પછી ડબ્બાને જોડીશું. તો સરસ મજાના પ્રાણીને અંદર કલર કરીએ. તો આપણે આમાં ઓરેન્જ કલર કરવાનો છે, એટલે કે કેસરી કલર. તો સ્ટેપ વાઇઝ કરવાનું છે. પહેલો સ્ટેપ તો આખો રાઉન્ડ નું છે. તો પહેલા સરસ મજાની આપણે અંદર લાઈનિંગ કરી દેવાની. મસ્ત કલર કરાઈ ગયો છે. આપણે પહેલા સ્ટેપમાં કલર હમણાં ફિનિશ થઈ જશે. પછી આપણે કરવાનું છે બીજા સ્ટેપમાં. હવે બીજા સ્ટેપમાં કલર કરીશું. તો અહીંથી અહીંયા સુધીનો આપણે હીરો બતાવ્યો છે, આપણે તેટલો કલર કરવાનો છે. સરસ મજાનો આપણે કલર કરવાનો છે સ્ટેપ વાઇઝ. આમાં પણ સરસ મજાની આપણે લાઈનિંગ કરી છે. હવે આપણે કલર કરીશું. આપણે સાથે બોલતું જવાનું છે. સ સ વત્તા સ. હવે બીજો સ્ટેપ છે ઉભી લાઈન. તેમાં સરસ મજાનો કલર કરીશું આપણે. હવે આપણે તેની અંદર કલર કરીએ. સ શરબત કા સ, સ શરબત કા સ, સ શરબત કા સ. શું બોલવાનું છે બાળ મિત્રો? સરસ
સરસ મજાનો સર આપણે ગોતવાનો છે. આપણો પહેલો સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે બીજો સ્ટેપ તો છે સ્ટ્રેનિંગ લાઈન. તો તે પણ આપણે સરસ મજાનો કરીશું. તેને પણ સરસ મજાનો ગોતવાનો છે આપણે. તો સરસ મજાનો આપણે ગોતી નાખ્યો છે. હવે બીજો સ્ટેપ તો કે સીધી લાઈન. તો તે પણ આપણે સરસ મજાની કરવાની છે. એકદમ ડાર્ક કરવાનું છે એટલે ઘાટું અને ટપકા ને વ્યવસ્થિત જોડવાના છે. હવે ચોથો સ્ટેપ તે પણ એવી જ રીતે આપણે સરસ કરવાનો છે. તેને પણ સરસ રીતે ગૂંથવાનો છે. સ સર બટકા સ રંગ પણ પૂર્યો, લખતા પણ શીખી ગયા. હવે થોડીક આપણે એની એક્ટિવિટી જોઈએ જેનાથી આપણે સ વધારે સારી રીતે આવડી જશે. ચલો બાળ મિત્રો હવે આપણે સની એક્ટિવિટી જોઈએ. સ કે નીચે રેખા ખીચો. આપણે હવે સની સરસ મજાની એક્ટિવિટી જોઈએ તો એમાં શું લખ્યું છે બાળ મિત્રો કે સ કે નીચે રેખા ખીચો. તો સની નીચે આપણે લીટી કરવાની છે. પેલો શબ્દ છે સરીફા. સરીફા આપણે સ મીંડા વાળા સની નીચે લીટી કરવાની છે. તો સરીફા લખ્યું છે એમાં સ પહેલા જ છે તો તેની નીચે આપણે લીટી કરવાની છે. એના પછી છે આકાશ. આકાશ તો આકાશમાં સ છેલે છે. ક પછીનો જે લેટર છે એ કયો છે? શ. તો શ ની નીચે આપણે લીટી કરવાની છે. એના પછી છે શહર. શહર તો શહરમાં સ પહેલા છે તો તેની નીચે આપણે લીટી કરીશું. એના પછી છે દેશ. તો દેશમાં પણ સ છેલે છે તો તેની નીચે આપણે લીટી કરવાની છે. પછી છે શકરચંદ. શકરચંદ તો શકરચંદમાં સ પહેલા છે તો તેની નીચે લીટી કરીશું આપણે. પછીનો શબ્દ છે સહનાઈ. સહનાઈ તો સહનાઈમાં પણ સ પહેલા છે તો તેની નીચે આપણે લીટી કરવાની છે. બધા શબ્દ ફરી આપણે વાંચીએ તો કે સરીફા, આકાશ, શહર, દેશ, શક્કરકંદ, શક્કરકંદ, શહનાઈ. એ બધામાંથી જ્યાં સાનો ઉચ્ચાર હતો તેની નીચે આપણે લીટી કરી છે. હવે જ આપણે બીજી એક્ટિવિટી જોઈએ બાળ મિત્રો. ચલો બાળ મિત્રો સની બીજી એક્ટિવિટી છે કે સ કે સ સે અલગ વર્ણ પર રોંગ કરો. સ સે અલગ વર્ણ પર રોંગ કરો એટલે કે સ થી જુદા અક્ષરો પર આપણે શું કરવાનું છે બાળ મિત્રો? ખોટું. સ થી જે જુદો અક્ષર હોય એના ઉપર આપણે ખોટું કરવાની છે. તો નીચે આપણે જોઈએ સ સર બત કશ તો તેની નીચે આપણે કઈ કરવાનું નથી. એના પછી છે ર રથ કાર તો તેની ઉપર આપણે ખોટું કરીશું. એના પછી છે સ સર બત કશ તો જેમાં આપણે કઈ નથી કરવાનું. પણ એના પછીનો જે સ છે એ કયો છે? સ સર કસ કશ અથવા સ સડક કશ તો એના ઉપર આપણે ખોટું કરવાનું છે. આપણે શ કયો ગોતવાનું છે? શ શરબત કા સ તો એના પછી છે શ શરબત કા સ તો એમાં આપણે કઈ કરવાનું નથી. એના પછી છે વ વજન કા વ અને સ ષટ્કોણ કા સ તો એ બંને ઉપર આપણે ખોટું કરીશું. એના પછી છે સ સરહ સ શરબત કા સ જેમાં આપણે કઈ કરવાનું નથી. એના પછી છે ગ ગમલે કા ગ તો એમાં પણ આપણે કઈ નથી કરવાનું. એના પછી છે શ ગ ગમલે કા ગ ઉપર આપણે ખોટું કરીશું. એના પછી છે સ શરબત કા સ એમાં આપણે ખોટું કરીશું. ફરી પાછું છે શ શરબત કા સ તો એમાં ખોટું એમાં કઈ નથી કરવાનું. એના પછી છે ખ ખરગોશ કા ખ તો એમાં આપણે ખોટું કરીશું. એના પછી છે થ થર્મશ કા
ઠ એમાં પણ ખોટું કરીશું. પછી શું આવ્યું? તો કે સ શરણાઈ ક સ, જેમાં આપણે કઈ કરવાનું નથી. એના પછી છે ઘ ઘરકા ગ, તો એમાં આપણે ખોટું કરશું. ફરી આપણે એકવાર જોઈએ તો કયા કયા લેટરમાં આપણે ખોટું કર્યું છે? તો કે ર સ સ, ર સ વ સ, ગ, પછી ખ થ અને ઘ ઉપર આપણે ખોટું કર્યું છે. હવે આપણે આવી જે બીજી એક્ટિવિટી જોઈએ. ચલો બાળ મિત્રો, આ એક્ટિવિટી માં આપણે શું કહે છે કે શબ્દ મેં સે, શબ્દ મેં સે ખ સ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાઓ. શબ્દ મેં સે સ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાઓ. એનું ગુજરાતી છે કે શબ્દ માંથી સ શોધીને આપણે ગોળ રાઉન્ડ બનાવવાનું છે. તો પેલું છે શંકટ, તો તેમાં પેલો જ સ શરબતનો સ હતો તેના ઉપર આપણે રાઉન્ડ આપેલું જ છે. પછી જોઈએ શું છે? તો કે આકાશ. શું છે બાળ મિત્રો? આકાશ. તો આકાશ છે એમાં સ છેલ્લે છે, તો તેમાં આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે. તો એના પછીનો શબ્દ છે શહર. શું લખ્યું છે બાળ મિત્રો? શહર. તો શહેરમાં પણ સ સરબતનો સ ક્યાં છે? સૌથી પહેલા, તો તેમાં આપણે ગોળ રાઉન્ડ કરવાની છે. એના પછી છે દશહરા. દશહરા, દશેરા, તો તેમાં દ પછીનો, દ દરવાજાના દ પછીનો જે લેટર છે એ કયો છે અક્ષર? તો કે સ સરબતનો સ, તો તેમાં આપણે સરસ મજાનું ગોળ રાઉન્ડ કરવાનું છે. જોઈએ આપણે બધા શબ્દ. તો કે સંકટ, સંકટ, આકાશ, શહર, દશહરા, એ બધા શબ્દમાંથી સ શોધીને આપણે શું કર્યું છે? સ શરબત કા સ શોધીને ગોળ રાઉન્ડ બનાવ્યું છે. જય ગુરુદેવ બાળ મિત્રો.